અમદાવાદમાં આવેલ રાણીપ વિસ્તારમાં લુખા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે ગતરોજ રાણીપ વિસ્તારનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ડેરી પાર્લર ચલાવનાર જીતેન્દ્ર ઓઝા નામના વ્યક્તિ પર જયેશ પટેલ દ્વારા જીતેન્દ્ર ઓઝા પર પીધેલી હાલતમાં હુમલો કર્યો અને તેને બેફામ ગાળો બોલવામાં આવી હતી અને જીતેન્દ્ર ઓઝાને ધમકી આપી ગાડીમાં બેસાડી એક કિલોમીટર દૂર લઈ જઈ તેને માર મારવામાં આવ્યો હતો તેમજ પીઠ ઉપર લાકડીના ઘા કરવામાં આવ્યા હતા તેમજ જયેશ પટેલ દ્વારા એવું બોલવામાં આવ્યું કે મને પોલીસ કે કોઈનો ડર નથી પોલીસ હું મારા ખિસ્સામાં લઈને ફરું છું તેમજ એવી બડાઈઓ કરવામાં આવી કે મારી પર સાત કેસ ચાલી રહ્યા છે અને હું દસ વખત જેલમાં પણ જઈ આવ્યો છું પૈસા આપી હું પોલીસને ખરીદી શકું છું

હું દુકાને બેઠો હતો ચાર જણા આવ્યા અને મને પૂછ્યું તમારો બાબુ ક્યાં છે તો મેં કીધું એ અત્યારે છે નહીં આવશે તો હું તમને કહીશ તો એમણે કીધું તમારા બાબાએ મારા છોકરા જોડે ઝઘડો કર્યો છે તો મેં કીધું એ આવશે તો હું તમને બોલાવી લઈશ તમારે જે પણ એને જોડે વાત કરી લેજો બસ મેં આટલી વાત કરી હું થોડો ફર્યો અને પાછળથી એમણે દંડો નીકળે મારા માથામાં મારી દીધો એમના જોડે ત્રણ જણ બીજા હતા ને એ લોકો મારા ઉપર હુમલો કરી નાખ્યો અને મને મારીને બેભાન કરી નાખ્યો પછી મને કોલર પકડીને ગાડીમાં બેડીને લઈ ગયા બાકી અડધો કલાક અડધો એક કલાક ગાડીની અંદર મને રાખ્યો અને ગાડીની અંદર ફેટો વેટો મારે મારી જોડે મારામારી કરી પછી એક કલાક પછી મને ભાગ્યોદે બેંક છે રાણી ભાઉબીન દવાખાના જોડે ત્યાં મને અશોકભાઈ વાઘેલા કરીને એક ભાઈ હતા એમણે મને છોડાયો અને એ ભાઈ મને એવું કહે કે મારા ઉપર સાત કેસ ચાલે છે દસ વખત જેલ ગયેલું છું એવી મને ધમકી આપતો હતો ના સિવિલનો પછી હું ત્યાંથી દસ વાગે હું સિવિલ ઉપર આવ્યો પણ દોઢ વાગે એક વાગ્યા સુધી કોઈ આવ્યું નથી સમથિંગ કોઈ પોલીસવાળું કોઈ આવ્યું નથી એ મારા શાળા જે એ જ મને લઈને આવ્યા હતા ના એમનું નામ નથી ખબર એ મને બીજા લોકોથી ખબર પડે એનું નામ જયેશ પટેલ છે પોલીસ જોડે એ જ કે અમને ન્યાય મળે એના સામે વિરુદ્ધ કાર્યવાહી કરે